પ્રખર પ્રજ્ઞાય વેદમહે મહાકાલાય ધીમહિ તન્નો શ્રીરામ પ્રચોદયાત. ઓમ સજલ શ્રદ્ધાય વેદમહે મહાશક્તિ ધીમહિ તન્નો શ્રી ભગવતી પ્રચોદયા. ગુરુ માતાજી ધ્યાન રાખજો. ઓમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્ નિર્માણની ક્ષમતાના વિસ્તરણ એવા બ્રહ્માજી મહાભાગ તમય ચતુર્મુખ
બીજા ભાઈ છે ભગવાન વિષ્ણુજી, એ વિષ્ણુજી ના આપણે યાદ કરીએ કે તમે પણ પધારો, અમને આશીર્વાદ આપો ભાવ સાથે. શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં વિશ્વાકારં ગગનચર્ચં મેઘવર્ણં સુભંગં લક્ષ્મીકાંતં કમલનયનં યોગિભિરધ્યાનગમ્યં વંદે સહયોગ કર્યો છે.
પણ છતાંય આ બહેનો ખૂબ ધન્યવાદને પાત્ર છે. એ બધાના નામ કદાચ મને નથી આવડતા, પણ જાગૃતિબેન અને પુષ્પાબેન એ એનું નામ આવડે છે. પણ જાગૃતિબેને તો આજે સાચા અર્થમાં ધોરાજીમાં એનું નામ સાર્થક કર્યું છે. જાગૃતિ ધોરાજીને જાગૃત કર્યું, જાગૃત સુષુપ્ત અવસ્થામાં ધોરાજી હતું. આ ધોરાજી અત્યાર સુધી ગાયત્રી પરિવારમાં સુષુપ્તા હતી, એ સુષુપ્તા જે સુઈ ગઈ હતી અને બેઠી ગઈ છે. ના ચોક્કસ અમારા જૂના પરિચિત છે અનિલભાઈ મહેતા, એ જાની સાહેબ હતા ગુજરી ગયા, પણ ઘણા મિત્રો છે જે બી મારી ભાઈ દવેભાઈ કરીને હતા, તો એ બધા ભાઈઓ કરતા અને હજી પણ કરે છે. અનિલભાઈ મહેતા હજુ પણ કોઈ કે યજ્ઞ કરવા જાય છે, નથી જતા કેમ કેતો, પણ બહેનો એવું પાડી દીધું એટલે આ નવદુર્ગાને હજી પણ આપણે ગુરુદેવ માતાજીને પ્રાર્થના કરીએ, ગાયત્રી માતાને પ્રાર્થના કરીએ કે હજી બમણી શક્તિ આપે અને હજી ધોરાજીમાં ગાયત્રી મહામંત્રને એ ગુંજવી નાખે, ઘેરે ઘેરે પહોંચાડી દે. આવી માતાઓ બહેનોને ખૂબ ખૂબ નમન, ધન્યવાદ. તો આવો આપણે આ નવદુર્ગાનો આભાર કરીએ. દુર્ગે શ્રોતા કોઈ કાર્ય થતું
નથી એટલે પરમાત્માને પ્રાર્થના કરીએ એવી લક્ષ્મી આપો કે જે અમારી પાસે રહે શકે અને અમારી પાસે સેવાના કાર્યો પણ કરાવે. આદ્રામ યહ કરેણી યસ્તિ સુવર્ણ આયોજન જો મંગલ કાર્યોમાં કરવામાં આવે તો
તો માતાની જેમ આપણું રક્ષણ કરતી હોય છે એવી સપ્ત માતૃકા. કીર્તિ લક્ષ્મી ધૃતિ મેધા સિદ્ધિ પ્રજ્ઞા સરસ્વતી ગંગોદ સ્નાનમ સમર્પયામિ.
હરિહર પાણી સમજી મધુર પંચુરાથી ગણપતિ નમસ્તે ઉપર અર્ઘ્યં સમર્પયામિ પંચામૃત પંચામૃત એક ચમચી પંચામૃતની અને બે ચમચી શુદ્ધ પાણી પયસ્નાનં સમર્પયામિ પયસ્નાનાન્તે શુદ્ધોદકસ્નાનં સમર્પયામિ આચમનં સમર્પયામિ કઈ ભાવના દધીસ્નાનં સમર્પયામિ દધીસ્નાનાન્તે શુદ્ધોદકસ્નાનં સમર્પયામિ આચમનં સમર્પયામિ જેની ભાવના જીતી નવડા કોઈ રુદ્રસ્નાનં સમર્પયામિ રુદ્રસ્નાનાન્તે શુદ્ધોદકસ્નાનં સમર્પયામિ આચમનં સમર્પયામિ મધની ભાવના મધુસ્નાનં સમર્પયામિ મધુસ્નાનાન્તે શુદ્ધોદકસ્નાનં સમર્પયામિ આચમનં સમર્પયામિ સાતમી ભાવના સર્ગાસ્નાનં સમર્પયામિ સર્ગાસ્નાનાન્તે શુદ્ધોદકસ્નાનં સમર્પયામિ આચમનં સમર્પયામિ ગણપતિને નોડાવો ભગવાન નો હિસ્સો એમાં હોવો જ જોઈએ. બરાબર, પછી આપણે જેટલું પહોંચીએ એટલું
એટલે દક્ષિણાના રૂપમાં આપણે તમારી પાસેથી આ વાત કરી, પણ મારે જે દક્ષિણા જોઈએ છે બેન, ગીતાબેન પણ અહીંયા વ્યાસપીઠ ઉપરથી કહે છે કે આજે આ દંપતીમાં ઘણો બધો ધન છે, પતિ જે છે એને કઈ ગુટકા ભાગી માવાનું વ્યસન હોય તો આજે દક્ષિણા રૂપમાં આપણે આપી દેવો, અને એટલે ગુરુદેવ માતાજી ગાયત્રી પરિવારના પ્રતિનિધિઓ તમારી પાસે આજે પ્રાર્થના કરી બે હાથ જોડીને આવા ભયંકર જે દુષ્ટ વ્યસન છે એ વ્યસનો તમારી પાસેથી લેવાના છે દક્ષિણા રૂપમાં. ચાલો કોણ ઇમન કરશે? અને ગુટકા ભાકી માવાથી પણ આગળ વધીને કઈ હોય તો કહેજો. જેટલા પણ દંપતિઓ બેઠા છે એ બધા પતિઓ તન વાળા છે, એવું પણ
કઈક એમાં દમ છે, એટલે વ્યસન નથી, બહુ સારી વાત જ કહેવાય ને. ખૂબ આનંદ થયો અમારા અહીંયા ગાયત્રી પરિવારના પરિજનોએ આ ભાઈ તો પ્રયત્ન કદાચ કર્યો હશે, જ્યાં જ્યાં યુક્ત થયા હશે ત્યાં ત્યાં વ્યસન મુકાવવાની વાત કરી હશે. અને વ્યસન મુકાવવાની વાત તો કરવાની જ, શું કામ કે આપણે 100% નરેન્દ્રભાઈ મોદીને પણ આપણે ભેગું અનુસરવાનું છે. આપણા વડાપ્રધાન જે છે પ્રાઇમ મિનિસ્ટર, એની પણ કંઈક આવી જ વાતો છે યુવાનો માટે. એટલે વ્યસનથી શરીર ખોખલું બની જાય એના કરતાં આપણે છોડી દઈએ. ચાલો આમાંથી 100% નથી ભાઈ, બાકી વાત 100% રાજીએ હોય ના હોય તો કહેજો ભાઈ, સંકોચ રાખતાથી વડી સરસ મજાની વાત કરી, કોઈ વ્યસન નથી. હવે ફટાફટ ગણપતિ દાદાની જનોઈ વસ્ત્રની જનોઈ લઈ દાદા મૂકી દે ત્યાં. Thank you.